ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતના અભ્યાસક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં કુલ 20 પાઠ છે, જેમાંથી આપણો બોર્ડનું સંસ્કૃતનું પેપર 80 ગુણનો પૂછાય છે. તો સૌથી પહેલાં આજે આપણે પ્રથમ કાવ્યની શરૂઆત કરીશું. પ્રથમ કાવ્ય છે સંવદધ્વમ. સંવદધ્વમ એટલે સાથે બોલો. તો પહેલાં આપણે પ્રથમ કાવ્યની પ્રસ્તાવના વિશે માહિતી મેળવીશું. તો વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. વેદ કુલ 4 છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ નામથી જાણીતા આ 4 વેદ પધ્યાત્મક છે. વેદના આ પદ્યોને મંત્રો તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. સ્તુતિઓ એટલે કે પ્રાર્થનાઓ. અને આવી સ્તુતિઓ દ્વારા એટલે કે પ્રાર્થનાઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. વેદની વિચારધારાને એટલે કે વેદમાં જે વિચારો રહેલા છે તેને આગળ વધારવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને હાલના સમયના વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ અને પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓમાં પણ વેદની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે, એટલું જ નહીં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. વૈશ્વિક ખ્યાલ કે એટલે કે સમગ્ર મનુષ્ય જાતિ તેમજ સમગ્ર સજીવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને પ્રાર્થનાઓની રચના કરવામાં આવી છે, જેમાં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ પણ આપણને આપેલી છે, જે વેદ ઉપરથી પ્રેરણા મેળવીને બનાવવામાં આવી છે, જે શ્લોક નંબર 4 અને 5 છે આપણા કાવ્યમાં. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોક દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. મંગલાચરણ એટલે કે કોઈપણ સારા કાર્યની શરૂઆત કરવી, સારી બાબત દ્વારા સારા કાર્યની શરૂઆત કરવી. દાખલા તરીકે આપણે કોઈક ધંધો કે બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોય તો આપણે ઉદ્ઘાટન એવો પ્રોગ્રામ રાખીએ છીએ, કોઈક ધાર્મિક વડાને બોલાવીએ છીએ અને તેના હસ્તે ઉદ્ઘાટન કરીએ છીએ, તો એને સંસ્કૃતની ભાષામાં મંગલાચરણ કહેવામાં આવે છે. આપણે વેદના શ્લોક દ્વારા સંસ્કૃતના અભ્યાસની શરૂઆત કરીશું. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. અને છેલ્લા 2 શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રસ્તાવના પછી આગળ વધીશું. તો શ્લોકની ભાષાંતરની શરૂઆત કરીશું. મેઇન સંસ્કૃતમાં ભાષાંતર શીખવું જરૂરી છે. જો ભાષાંતર તમને આવડશે તો ગુજરાતી પ્રશ્ન આવડે, સંસ્કૃત પ્રશ્ન પણ આવડે, તેમજ અર્થવિસ્તાર પણ ભાષાંતર આધારિત જ હોય છે. પ્રથમ કાવ્યનો પહેલો જે શ્લોક છે તે તમને શ્લોક પૂર્તિમાં પૂછાય છે. આ શ્લોક તમારે સંસ્કૃતમાં પણ પાકો કરવાનો છે. સંસ્કૃતમાં તમારે જે પાકો કરતી વખતે જે ઉપર ઊભા લીટા નીચે આડા લીટા છે તે છંદની માત્રા દર્શાવે છે, જે તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી અને લખતી વખતે તે નિશાની કરવાની પણ જરૂર નથી. તો તમારે સંસ્કૃતમાં પાકો કરતી વખતે સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ, સમ વો મનાશી જાનતામ, દેવા ભાગમ યથા પૂર્વે, સમ જાનાના ઉપાસતે. આ રીતના જ બધાએ જેવું પુસ્તકમાં જેમ આપ્યું છે એ જ રીતના શબ્દ બધાએ યાદ રાખવાના છે. અને એ જ રીતના જે જોડિયા શબ્દ છે, ખોડા અક્ષર હોય તો મ ખોડો છે તો તે ખોડો જ થવો પડે, કોઈના ઉપર અનુસ્વાર છે તો અનુસ્વાર જ થવો પડે. શ્લોક પૂર્તિ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો શ્લોક પૂર્તિમાં એ ભાષકીય ભૂલ કહેવાય અને માર્ક્સ કપાઈ જાય છે. તો હવે આપણે
પહેલા શ્લોકના ભાષાંતર તરફ આગળ વધીશું. તમે બધા એ વિદ્યાર્થી મિત્રો, તમે બધાને મેં અગાઉ પહેલા પાઠની ટિપ્પણી લખવા આપેલી, બાકી કરવા આપેલી, તે તમે બધાએ તૈયાર કરેલી જ હશે એવા એવી આશા સાથે હું હવે ભાષાંતર તરફ આગળ વધી રહી છું. તો આપણે હવે ભાષાંતરની શરૂઆત કરીશું. પહેલા શ્લોકમાં હું તમને પહેલાં બધા શબ્દના અર્થ કહી દઉં છું, ત્યારબાદ આપણે કયા શબ્દ પછી કયો લેવો. સંસ્કૃતનું શબ્દ રચના છે તે સંસ્કૃતની શ્લોક પ્રમાણે હોય છે, અને ગુજરાતી કરતી વખતે તે શબ્દ ઘણા બધા આડાવડા કરવાના થતા હોય છે. કયો શબ્દ ક્યારે લેવાનો એ હું તમને પછી હમણાં નંબર અપાવી દઉં છું. તો સૌથી પહેલાં હું તમને બધા શબ્દના અર્થ કહું છું, તે ધ્યાનથી સાંભળજો. સમ એટલે સાથે. સમના અર્થ ત્રણ થાય છે. સમ એટલે સાથે, એક સરખા અને સારી રીતે. સાથે, એક સરખા, સારી રીતે. તો સમ એટલે સાથે, ગચ્છધ્વમ એટલે ચાલો. સમ એટલે સાથે, ગચ્છધ્વમ એટલે ચાલો. સમ એટલે સાથે, વદધ્વમ એટલે બોલો. સમ એટલે એક સરખા, વો એટલે તમારા, મનાસી એટલે મન, જાનતામ એટલે બની રહે. ત્યાર પછી બીજી લાઈનમાં, દેવા એટલે દેવોએ, ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. યથા એટલે જેમ, પૂર્વે એટલે અગાઉ. સમ એટલે સારી રીતે, જાનાના એટલે જાણતા, અને ઉપાસતે એટલે પ્રેમથી લીધો હતો. ઉપાસતે એટલે પ્રેમથી લીધો હતો. હવે આપણે બધા શબ્દના અર્થ સમજી લીધા. હવે આપણે સૌથી પહેલાં કયા શબ્દનો અર્થ લેવાનો છે તેની માહિતી મેળવીશું. તો ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલાં તમારે શ્લોકમાં બધા શબ્દની ઉપર નંબર આપવાના છે. તો પહેલાં બીજી લીટીમાં પૂર્વે, પૂર્વેમાં એક નંબર આપજો. પૂર્વેમાં એક નંબર, પૂર્વે એટલે અગાઉ. યથામાં ટુ નંબર આપો, બીજો નંબર. અગાઉ જેમ, અગાઉ જેમ. સમજાનાના, સમજાનાના એ શબ્દને ત્રણ નંબર આપો. અગાઉ જેમ, સારી રીતે જાણતા. અગાઉ જેમ, સારી રીતે જાણતા. દેવા એટલે દેવોએ, દેવા જેને ચાર નંબર આપશું. દેવા જેને ચાર નંબર આપશું. દેવા એટલે દેવોએ. અગાઉ જેમ, સારી રીતે જાણતા દેવોએ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ, જેને પાંચ નંબર આપશું. યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ઉપાસતે એટલે પ્રેમથી લીધો હતો, તેને છ નંબર આપશું. અગાઉ જેમ, સારી રીતે જાણતા દેવોએ. યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી લીધો હતો. ફરીવાર, પૂર્વે એટલે અગાઉ, યથા એટલે જેમ, અગાઉ જેમ. સમ એટલે સારી રીતે જાણતા દેવા એટલે દેવોએ. યજ્ઞ, ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ઉપાસતે એટલે પ્રેમથી લીધો હતો. ત્યાર પછી બીજી લાઈન, પહેલી લાઈનનું ભાષાંતર છે એ પછી લેવાનું છે બીજી લાઈનમાં ગુજરાતી લખતી વખતે. તો પહેલી લાઈનનું ભાષાંતર કરતાં પહેલાં આપણે સમ, ગચ્છધ્વમ પહેલાં બે ગુજરાતી શબ્દ તમારા બધાએ પણ લખવાનું છે, તેમ તમે બધા અહીંયા તેમ તમે બધા તેમ તમે બધા તમારે બધાએ પણ પહેલી લાઈન સમ ગચ્છધ્વમની આગળ અહીંયા પેન્સિલથી બધાએ તેમ તમે બધા. સમ ગચ્છધ્વમ એટલે સાથે ચાલો, સમ વદધ્વમ એટલે સાથે બોલો. વો પછી, એના પછી વો શબ્દ લેવાનો છે. તો અહીંયા આપણે પહેલાં નંબર આપી દઈશું. છ નંબર આપ્યા, સમ ગચ્છધ્વમને સાત નંબર આપો, સમ વદધ્વમને આઠ નંબર આપો, વો છે એને નવ નંબર આપો, અને સમ મનાશી એ બંને સાથે લેવાનું છે, દસ નંબર આપો, અને જાનતામ અગિયાર નંબર આપો. તો ફરીવાર એકવાર, સમ અને મનાસી બંને સાથે લેવાનું છે, જેને બંનેને દસ નંબર તમારે આપવો હોય તો આપી શકો છો, અને જાનતામને અગિયાર નંબર આપો. તો ફરીવાર એકવાર, સમ એટલે સાથે, ગચ્છધ્વમ એટલે ચાલો, સમ એટલે સાથે, વદધ્વમ એટલે બોલો, વો એટલે તમારા. વો પહેલાં તમારે ગુજરાતી શબ્દ જેથી, જેથી લેવાનું છે, જેથી તમારા. મનાસી એટલે મન, સમ એટલે એક સરખા, જાનતામ એટલે બની રહે. ફરીવાર બીજી લાઈનનું ભાષાંતર, ગુજરાતીની બીજી લાઈન અને સંસ્કૃત શ્લોકની પહેલી લાઈન. તો સમ ગચ્છધ્વમ તેમ તમે બધા. સમ ગચ્છધ્વમ એટલે સાથે ચાલો, સમ વદધ્વમ એટલે સાથે બોલો,
વો એટલે તમારા, એના પહેલાં તમારે જેથી શબ્દ મૂકવાનો છે. જેથી તમારા મનાસે એટલે મન, સમ એટલે એક સરખા, જાનતામ એટલે બની રહે. ફરીવાર આખા શ્લોકનું ભાષાંતર હું એકવાર બોલીશ. અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ ઉપાસતે એટલે પ્રેમથી લીધો હતો, તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો, જેથી તમારા મન એક સરખા બની રહે. ફરીવાર એકવાર પેલા શ્લોકનું ભાષાંતર હું રિપીટ કરીશ, ધ્યાનથી સાંભળજો. અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી લીધો હતો, તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો, જેથી તમારા મન એક સરખા બની રહે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા શ્લોક તરફ આગળ વધીશું. બીજો શ્લોક છે જેનું ભાષાંતર સૌ સરળ છે, અને તેમાં સૂર્યદેવ પાસે દુર્ગુણો દૂર કરવાની અને સારા ગુણો આપવાની પ્રાર્થના કરવામાં આવી છે. જે બીજો શ્લોક છે યજુર્વેદમાંથી લીધેલો છે. તો હવે તેમાં પણ આપણે, હું સૌથી પહેલાં બધા શબ્દના અર્થ તમને સમજાવી દઉં છું. વિશ્વાની એટલે કોઈ વિશ્વ કે જગત નહીં, વિશ્વાની એટલે બધા, વિશ્વાની એટલે બધા, દેવ એટલે દેવ. ત્યાર પછીનો શબ્દ છે એમાં સંધિ છૂટી પડે છે, સવિતુ પ્લસ દુરિતાની. સવિતુ પ્લસ દુરિતાની જે ટિપ્પણીમાં આપેલી જ છે, મેં તમને ટિપ્પણી મોકલેલી PDF, તેમાં સંધિ આપેલી જ છે. ધ્યાનપૂર્વક વાંચી લેજો, રીડ કરજો. સવિતુ પ્લસ દુરિતાની, સવિતુ એટલે સૂર્ય અને દુરિતાની એટલે દુર્ગુણો, દુરિતાની એટલે દુર્ગુણો, અને પરાસુવ એટલે દૂર કર, પરાસુવ એટલે દૂર કર. આમાં આપણે સવિતુ દેવ સૌથી પહેલાં લેશું. સવિતુ દેવ એટલે હે સૂર્યદેવ, હે સૂર્યદેવ. ત્યાર પછી વિશ્વાની એટલે બધા, વિશ્વાની એટલે બધા, એમાં વચ્ચે અમારા બધા, અમારા બધા એવો શબ્દ લેશું આપણે. તત પ્લસ નહ છે અહીંયા, એ નહ એટલે અમારા, તન ડ છે ત્યાં, તત પ્લસ નહ એટલે, નહ એટલે અમારા, એ શબ્દને અહીંયા આપણે સવિતુ દેવ પછી લેવાનું થશે. હે સૂર્યદેવ અમારા, વિશ્વાની એટલે બધા, દુરિતાની એટલે દુર્ગુણો, પરાસુવ એટલે દૂર કર, પરાસુવ એટલે દૂર કર. ફરીવાર એકવાર, સવિતુ દેવ એટલે હે સૂર્યદેવ, વિશ્વાની એટલે બધા, વચ્ચે અમારા, ન એટલે અમારા, એ આપણે અહીંયા વિશ્વાની દેવ, વિશ્વાની પહેલાં લેવાનો છે, ન એટલે અમારા. હે સૂર્યદેવ અમારા બધા, દુરિતાની એટલે દુર્ગુણો, પરાસુવ એટલે દૂર કર. યત પ્લસ ભદ્રમ, યત એટલે જે, ને ભદ્રમ એટલે કલ્યાણકારી હોય, તત એટલે તે, નહ એટલે અમને, અને આસુવ એટલે આપ. તત પ્લસ નહ એટલે અમને, આસુવ એટલે આપ. ફરીવાર, યત એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણકારી હોય, તત એટલે તે, નહ એટલે અમને, આસુવ એટલે આપ. નહનો અર્થ આપણે બેવા લેશું, એકવાર અમારા ને એકવાર અમને. તો ફરીવાર એકવાર, હે સૂર્યદેવ અમારા બધા દુર્ગુણો દૂર કર, જે કલ્યાણકારી હોય તે અમને આપ. આસુવ એટલે આપ, આસુવ એટલે આપ. તો ફરીવાર આખા શ્લોકનું ભાષાંતર બોલું છું, ધ્યાનપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો. હે સૂર્યદેવ અમારા બધા દુર્ગુણો દૂર કર, જે કલ્યાણકારી હોય તે અમને આપ. આજે આપણે અહીંયા સુધી જ બે શ્લોકનું ભાષાંતર શીખીશું, અને બંને શ્લોકનું ભાષાંતર હોમવર્કમાં બધાએ 3 વાર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર બંને શ્લોકનું ભાષાંતર બોલી દઉં છું, તો ધ્યાનપૂર્વક સાંભળજો. પહેલા શ્લોકનું ભાષાંતર, અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી લીધો હતો, તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો, જેથી તમારા મન એક સરખા બની રહે. ત્યાર પછી બીજા શ્લોકનું ભાષાંતર, હે સૂર્યદેવ અમારા બધા દુર્ગુણો દૂર કર, જે કલ્યાણકારી હોય તે અમને આપ. બંને શ્લોકનું ભાષાંતર ધ્યાનપૂર્વક બધાએ સાંભળવાનું છે અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. પહેલો શ્લોક છે એ સંસ્કૃતમાં પણ તૈયાર કરવાનો છે, જે શ્લોક પૂર્તિમાં પૂછાય છે.